ગુડ મોર્નિંગ. જે બાળકો આપણે ચેપ્ટર નંબર 3 અને લેક્ચર નંબર 44 એમાં અધૂરી જે વિગત છે મધ્યકાલીન સ્થાપત્ય, જેમાં ચોથો મુદ્દો માળવા. હવે આપણે ઉપર 3 જોઈ ગયા છે, તો મધ્યકાલીન સ્થાપત્યમાં કઈ કઈ બાબતનો સમાવેશ થતો હતો એ તરફ આપણે ધ્યાન રાખશું. તો માળવામાં આપણે જોઈએ કે સુલતાનોના રક્ષણમાં માંડોની ઇમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે. હવે માંડોની ઇમારતો એટલે આપણે ધ્યાન રાખવું પડશે કે આ ઉપર જોઈ ગયા દિલ્હી, બંગાળ, જૌનપુર જેવી રીતે, તો અહીં પણ માળવા જે છે તેમાં માંડોની ઇમારતો સવિશેષ છે તથા ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. મકબરા જે મુસ્લિમ સ્થાપત્યની રીતે તૈયાર થાય છે. આ ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ ખૂબ નકશીદાર છે. હવે આપણે જોઈ ગયા કે ભાઈ ગુંબજો જેનો આકાર એકંદરે ગોળ કે અર્ધ ગોળાકાર જેવો હોય, ગુંબજ આકારનો હોય જેવી રીતે મસ્જિદ હોય, અને એના ઉપર જે ગોળાકાર જે છે તેવા પ્રકારના બાંધકામો, અને સાથે તેની બારીઓ ખૂબ જ કોતરણી ને કામને લઈને સવિશેષ તૈયાર કરેલ છે. તેમાં એ હોશંગા શાહનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો જોવા મળે છે. ખાસ ધ્યાન રાખશો શોર્ટ ક્વેશ્ચન કે અન્યત્ર રીતે પણ કે કયા રાજાનો, તો આપણે અહીંયા બાળકો લખશું હોશંગા શાહનો, હોશંગા શાહનો મકબરો કેવો અને કયા પ્રકારનો છે, તો ધ્યાન રાખીશું કે જે એકંદરે સંપૂર્ણ આરસ, સંપૂર્ણ આરસ એટલે આરસ પથ્થરો જે છે એ સફેદ પથ્થરો, આરસ પથ્થરો જે છે તેનાથી તૈયાર થયેલો છે, સુશોભિત થયેલો છે, અને તે ભારતીય શૈલી એટલે ભારતની બાંધકામની રીત પ્રમાણે, શૈલી એટલે રીત, ભારતની પદ્ધતિ બાંધકામની રીત પ્રમાણે તૈયાર થયેલો છે. તો આટલી વાત બાળકો ચોથા નંબરનો જે મુદ્દો છે માળવા એમાં આવી છે. હવે જઈશું પાંચમો મુદ્દો જે છે અન્ય પ્રાંતો. પ્રાંત એટલે અન્ય પ્રદેશો કે રાજ્યો. તો બાકી અન્ય રાજ્યો જે છે એમાં કયા પ્રકારના બાંધકામો હતા, તો આ ઉપરાંત કશ્મીર જેમાં કંગુલ બુરજ, બહમની સુલતાનોએ બિડલ ગુલબર્ગાની અનેક ઇમારતો અને મહમદ ગાવાની મદ્રેસા, બીજાપુરનો ગોળગુંબજ અને વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્ય કલામાં હમ્પીનું વિઠ્ઠલ સ્વામી હજારા રામ મંદિર, તેમજ ગોપુરમ અને કલાત્મક નકશીકલાયુક્ત સ્તંભો પ્રસિદ્ધ છે. મતલબ એમ કહી શકાય કે જુદા જુદા પ્રદેશોમાં ક્યાં કયું બાંધકામ હતું, કયું એક પ્રખ્યાત હતું, તો એવી બાબત પર ભાર મૂકીને અહીં સમજાવવામાં આવ્યો છે, એ વાતને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. તો આપણે એ તરફ ધ્યાન આપવાનું થશે કે અન્ય પ્રાંતોમાં આપણે જુદા જુદા પ્રદેશના બાંધકામોને લખીશું. અહીં મધ્યકાલીન સ્થાપત્ય પાંચ મુદ્દાને લઈને બાળકો પૂર્ણ થાય છે. હવે આપણે જોવાનું છે ગુજરાતની સ્થાપત્ય કલા. ગુજરાતની સ્થાપત્ય કલા, અહીંયા આપણને ખ્યાલ છે કે ગુજરાત જે છે એ ગુજરાતમાં કયા પ્રકારના બાંધકામો, જેમાં તમામ પ્રકારના બાંધકામોનો આપણે સમાવેશ કરીશું, મંદિરથી લઈને વિહાર મઠ મસ્જિદથી લઈને સંપૂર્ણ બાંધકામ, ગુફાઓનો પણ સમાવેશ થશે. એટલે ટૂંકનો તરીકે બાળકો પૂછે કે ભાઈ ગુજરાતની સ્થાપત્ય કલા સમજાવો, તો તેમાં બધા જ પ્રકારના ગુજરાતની બહારની વાત ન લખાવી જોઈએ, ગુજરાતની અંદરની વાતને ધ્યાનમાં રાખીને મંદિર, મસ્જિદ, મકબરો, મઠ, વિહાર, સ્તૂપ કે અન્ય કોઈ પણ પ્રકારનું બાંધકામ જે છે તે આપણે એમાં લખી શકીશું. ગુજરાતમાં શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, હવે એક જ ધર્મ નથી એટલે મંદિરો પણ જુદા જુદા પ્રકારની બાંધકામની શૈલી પ્રમાણે હશે, મસ્જિદો, વિહારો જેમાં આપણે જોઈ ગયા છે કે બૌદ્ધ ધર્મના જે સાધુ સંતો જ્યાં રહેતા તે સ્થળ એટલે વિહાર, મઠ એટલે જ્યાં એકંદરે શિક્ષા લીધા પછી ત્યાં એકંદરે શીખવવાની બાંધકામ કે જ્યાં રહીને એ શીખવતા, સ્તૂપો જ્યાં ભગવાન બુદ્ધના અસ્થિઓનું રાખવા માટેનું બાંધકામ,
સાથે ચેત્યો કે જ્યાં આશ્રમના આધારે કે કોઈ એક શિષ્યને રહેવા માટેની જગ્યા તરીકેનું બાંધકામ, ગુફા મંદિરો, કુદરતી રીતે ક્યાંક ગુફા બનેલી જ હોય કે એક જગ્યાએ માનવ પ્રવૃત્તિ થઈ હોય તો એવા પ્રકારના ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો, જૈન ધર્મના દેરાસરો, ટૂંકમાં અહીં આપણે કહ્યું તે પ્રમાણે મંદિરથી લઈને દેરાસર સુધીની તમામ પ્રકારની બાંધકામનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામ, આપણને પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછે કે ગુજરાતના સ્થાપત્ય કલામાં સમાજ કલ્યાણ કે સમાજલક્ષી બાંધકામો જે છે એ બાંધકામોના નામ લખો, એટલે સમાજને ઉપયોગી હોય, લોકોને ઉપયોગી હોય એવા પ્રકારના બાંધકામો કયા કયા, તો તેમાં આપણે બાળકો લખીશું કે રાજમહેલ, કિલ્લાઓ, એ પછી છત્રડીઓ, દરવાજાઓ, કીર્તિ તોરણ, ધર્મશાળાઓ, ઘુમડો, તોરણો, કુવાઓ, વાવ, સરોવર, તળાવો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખા, પશુ પ્રાણીઓના આબેહૂબ આકૃતિઓ, ટૂંકમાં આ જેટલું પણ બોલાયું, જેટલું પણ અહીંયા નામ લખેલું છે ટેક્સ્ટબુક પ્રમાણે, એ બધી જ બાબતો સેના માટે ઉપયોગમાં લેવાતી, સમાજના ઉપયોગ માટે એવા પ્રકારના બાંધકામો સુંદર અને અતિ ભવ્ય ગણવામાં આવે છે. તો આ ગુજરાતની સ્થાપત્ય કલા છે, જેમાં આપણે મુદ્દાની રીતે પહેલું જોઈશું મંદિર સ્થાપત્ય. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ છે, ધ્યાન આપશો, જેવા કે ભદ્રકાળી મંદિર. અહીંયા આપણે જુદા જુદા પ્રદેશમાં બનેલા મંદિરોને યાદ કરીને પ્રશ્નને લખી નાખવાનો છે, પણ આપણે 2 રીતે યાદ રાખવાનું થશે. જે તે પ્રદેશ વિસ્તાર, દાખલા તરીકે તાલુકો, તે પ્રદેશ જિલ્લોની રીતે યાદ રાખવાનું છે, અને કયું મંદિર, તો ગીતા મંદિર, વેદ મંદિર, જગતનાથ મંદિર, જમાલપુર અમદાવાદમાં આવેલું છે, આ 3 મંદિરો. એ સિવાય રણછોડરાય મંદિર ડાકોરમાં, સૂર્ય મંદિર મોઢેરામાં. હવે અહીંયા આપણે 2 રીતે યાદ રાખીએ, જે તે મંદિરનું નામ અને જે તે સ્થળનું નામ. હાડકેશ્વર મહાદેવ વડનગર, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર દ્વારકામાં. આ ક્યાં આવેલા છે? દ્વારકામાં. બહુચરાજી મંદિર, મહાકાલી મંદિર પાવાગઢ. તો આ રીતે જે તે એક સ્થળ અને મંદિરને આપણે ધ્યાન રાખવું જરૂરી બનશે, કારણ એ આપણે જોડકાની રીતે પણ ધ્યાન રાખવું પડે, કોઈ ટૂંકનો જેવો પ્રશ્ન હોય એમાં પણ ધ્યાન રાખવું જરૂરી બને છે. સ્વામિનારાયણ મંદિરો, બ્રહ્માજી મંદિર ખેડ બ્રહ્મા, ખોડિયાર માતાજીનું મંદિર ભાવનગર, આશાપુરા માતાનો મઠ કચ્છ વગેરેના મંદિરોનો સમાવેશ થાય છે. તો આ રીતે આ મંદિરો, ટૂંકમાં અહીં મંદિરને લગતી બાબત છે, સ્થળ અને કયું મંદિર, તો એ વાતને આપણે બધી બાબત અહીં લખી શકશું. બીજી વાત છે બાળકો મસ્જિદ, બીજી બાબતો છે મસ્જિદ. અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે, એટલે જામા મસ્જિદ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ. બીજી વાત લઈએ બાળકો, જે મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલા, યાદ રાખશો, આપણને ખ્યાલ છે અમદાવાદ શહેરનું નામ અહમદ શાહને કારણે પડ્યું છે, કારણ કે પોતાના નામ ઉપરથી શહેરનું નામ એને શું રાખ્યું છે? અમદાવાદ. અહમદ શાહ પહેલો લખાવવું જોઈએ. બંધાવી હતી 1424માં, ખાસ યાદ રાખજો, સુલતાન અહમદ શાહ પહેલાએ આ જામા મસ્જિદ બંધાવી 3 દરવાજા નજીક 1424માં. એમાં 260 સ્તંભો એટલે થાંભલા, 260 થાંભલા પર 15 ગુંબજો, આપણે મસ્જિદ જોઈએ છે એના ઉપર જે ગોળાકાર ભાગ હોય છે એને ગુંબજ કહીએ છીએ, આ રીતે 260 થાંભલા ઉપર 15 ગુંબજો અને 260 થાંભલા ઉપર સ્તંભ ઉપર આ બાંધકામ થયેલું છે મસ્જિદનું.
બારી કોતરણી વાળી સીધી સૈયદની જાળી, સીધી સૈયદની જાળી જે આપણે અમદાવાદમાં જોઈ પણ હશે. મસ્જિદ એ સિવાય સરખેજનો રોજો, એટલે અમદાવાદમાં શું શું જોવા મળે છે સ્થાપત્યની રીતે આપણે શું જોવા મળે માત્ર અમદાવાદ, તો આ બધી બાબતો લખવાની થાય. પછી મસ્જિદ હોય, મંદિર હોય, વાવ, કુવો, તળાવ જે આવતું હોય બધું જ લખવાનું થશે. ઝૂલતા મિનારા, રાણી સિપ્રીની મસ્જિદ, યાદ રાખજો રાણી સિપ્રીની મસ્જિદને મસ્જિદે નગીના નામે ઓળખવામાં આવે છે, ખાસ ધ્યાન રાખશો મસ્જિદે નગીના તરીકે. આ ઉપરાંત જામી મસ્જિદ, અહીં આપણે કોની વાત કરી, જામા મસ્જિદની, આ કોની વાત કરી રહી છે, જામી મસ્જિદ, જામી મસ્જિદ. તો જામી મસ્જિદ ક્યાં આવેલી છે, તો ચાંપાનેરમાં આવેલી છે, યાદ રાખશો બાળકો ચાંપાનેર. જામી મસ્જિદ જે છે તે ચાંપાનેરમાં છે અને જામા મસ્જિદ છે તે અમદાવાદમાં છે. આ જામા છે, આ જામી છે. આગળ જોઈએ. આ ઉપરાંત આ જે મંદિરો છે, ગુજરાતના મોટા શહેરોમાં મસ્જિદો આવેલી છે. તો આટલી બાબત મસ્જિદોની તરફ, એટલે આપણે બે રીતે વાત કરી, એક મંદિર તરીકે અને એક મસ્જિદ તરીકે, એટલે એ રીતે આપણે ધ્યાન રાખીને લખીશું. ત્રીજી બાબત જૈન દેરાસરો, ત્રીજો મુદ્દો લઈશું સ્થાપત્ય કલામાં ગુજરાતના જૈન દેરાસર, જૈન દેરાસર જઈએ. હટ્ટીસિંહના જૈન દેરાસરો કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલીતાણા વગેરે સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માગી લે તેવા છે. ટૂંકમાં ઓછી માહિતી આપણે જૈન દેરાસરમાં, પણ જે બે પાંચ નામ લખવાના થાય. ચોથો મુદ્દો ગુજરાતની વાવ, ખાસ કરીને વાવ અને તળાવ અલગ રીતે પૂછે, તો આપણે ટેક્સ્ટબુકની રીતે, જોડકાની રીતે કમ્પ્લીટ કરી લઈશું કે ગુજરાતની વાવ, તો વાવમાં કોનો સમાવેશ થાય, તળાવ તરીકે કોનો સમાવેશ થાય, તો જોઈએ અડાલજની વાવ, ખાસ યાદ રાખજો અડાલજની વાવ, દાદા હરિની વાવ અમદાવાદ, રાણીની વાવ પાટણ, મતલબ ગુજરાતમાં જ આવેલું છે પણ જુદા જુદા સ્થળોએ, હીરા ભાગો ડભોઈ, ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, નગીનાવાડી, કાકરિયા તળાવ અમદાવાદ, મતલબ આ તળાવની વાત થઈ. ત્રણ આપણે કઈ કઈ વાવો જોઈ ગયા, પરિચય અડાલજની વાવ, દાદા હરિની વાવ જે અમદાવાદમાં, અને રાણીની વાવ તે પાટણમાં. અહીંયા કોની વાત કરી છે, કાકરિયા તળાવ જે ક્યાં આવેલો છે અમદાવાદ. ત્યાર પછી રુદ્ર મહાલય સિદ્ધપુરમાં, સહસ્ત્રલિંગ તળાવ પાટણ, શામળાજીની ચોરી અને તાનારીરી સમાધિ જે કીર્તિ તોરણ, ક્યાં આવેલું છે તો ધ્યાન આપશો વડનગર. તાનારીરી સમાધિ એટલે તાના અને રીરી સંગીત ક્ષેત્રે જેનું શ્રેષ્ઠ નામ હતું તે વડનગરમાં છે. મુનસર તળાવ વિરમગામ અને મલાવ તળાવ ધોળકામ. કહેવાનો મતલબ શું, ગુજરાતની સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ સુંદર અને અતિરમણીય કહી શકાય એવા પ્રકારના બાંધકામોમાં વાવ અને આ તળાવોનો સવિશેષ ઉપયોગ થયેલો છે એમ કહી શકાય. અને એ ઉપરથી કહી શકાય કે ગુજરાતનું સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ટૂંકમાં આપણે કઈ કઈ બાબત લીધી, તો મંદિર, મસ્જિદ, જૈન દેરાસરો અને સાથે વાવો અને તળાવો. આ રીતે ટૂંકની રીતે બધી બાબતો આપણે ભેગી કરશું અને લખીશું. હવે છેલ્લે બાબતો ધ્યાન રાખશો બાળકો, હવે પછીના જે વિડીયો આપણે બનાવશું કે આવશે એમાં ચેપ્ટર નંબર 1, 2, 3, 8, 9 અને 15, 16 આટલા આપણે એસએ 1 ફર્સ્ટ એક્ઝામમાં લઈશું, એટલે એમનું રિવિઝન લઈશું. અને જે આપણે ક્લાસ પ્રમાણે હવે જે કંઈક વોટ્સએપ ગ્રુપો બને છે એમાં આપણે જે તે શેર કરશું, જેથી કરીને એમાં આપણે ઇન્વોલ્વ થઈશું, તો એ વાત હવે પછી લઈશું. તો અહીં આપણે ચેપ્ટર નંબર 3 પૂરું કરીએ છીએ, એટલે 1, 2, 3, 8, 9, 15 અને 16. થેન્ક યુ.